पद सुनेंगे, विधि दीदी आज कर आज सुनाएंगे। हाँ, जय सच्चिदानंद। सूता सूता अंधारामा जो जे मृत्यु ना थई जाय, मननी मन माना रही जाय। सूता सूता अंधारामा जो जे मृत्यु ना थई जाय, मननी मन माना रही जाय। एम बने के आज रात मा मृत्यु आवे सामे, काल सवारे सूरज उगे तू जोवा पण ना पामे। थई शके छे तारू ज छे ते मौत बीजानू थाय ना, बेदरकारी के आड़स मा अवसर चाल्यो जायना। सूता सूता अंधारा मा जो जे मृत्यु ना थई जाय, मननी मन माना रही जाय। हृष्ट पुष्ट ने सदा निरोगी चाल्या गया अचानक, अंतरियाणी अकस्मात मा मृत्यु थया भयानक। जेना दिल मा सुखी जिंदगी जीववाना अरमान भर्या, एवा कोड़ी लायुगल ना अणधार्या अवसान थया। सूता सूता अंधारामा जो जे मृत्यु ना थई जाय, मननी मन माना रही जाय। क्रोध अने अणहक ना विषय तेमा स्वासो फूटे खूम, माटे चेती चल जे मनवा कल्पित सुखो अंते दुख। स्वाचो स्वासी आयुष दोरी क्यारे तूटे खबर नथी, आपण मृत्यु लोकी मानव शरधामी कोई अमर नथी। सूता सूता अंधारामा जो जे मृत्यु ना थई जाय, मननी मन माना रही जाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत सरस पद गायो। केम आज લપકામણ યાદ આવ્યું કે શું થયું? હા, સેટરડે લપકામણ આજ પદ ગવડાયું હતું, એટલે કોણે ગાયું હતું? યોગેશ દાદાએ ગાયું હતું. જય પછી શું એમને કહ્યું? પદ ઉપર કોઈ ચર્ચા થઈ હતી? ના, ખાલી પદ જ હતું. ખાલી પદ જ હતું. ઓકે, આમાં તમને કેમ શું ગમ્યું એટલું બધું? એટલે મને આમ એવું સમજાય છે કે ખબર નથી ક્યારે શ્વાસો શ્વાસ તૂટી જાય અને મૃત્યુ થઈ જાય, એટલે કામ કાઢી લેવા જેવું છે. આટલું સરસ દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું છે અને સાથે સાથે આટલા સરસ આપ્તપુત્રો, શીલવંત આપ્તપુત્રો મળ્યા છે, જે જેમ છે તેમ આપણને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. તો બસ હવે આ દાદાના વિજ્ઞાન સાથે જીવાય, અને એમ થતા થતા અફસોસ ના રહે કે કઈ થયું નહી, બસ દાદા ભગવાન ના આશીર્વાદ ને દાદા આપતા પુત્ર ના આશીર્વાદ મળે. ઓકે, તો શું કરશું આપણે બોલો? શું ગોલ છે? શું કર્યું છે આપ અમે એ કરવા માટે? બધા સત્સંગ અટેન્ડ કરવાના, અને જે ત્રણ ગોલ છે એમાં નિશ્ચય પૂર્વક રહેવાય અને દાદાની પાંચ આજ્ઞા પૂર્વક જીવન જીવાય.
ત્રીજી ગોલમાં એનસીઆરટી મેળવવી પડશે. હા છે છે હા બરાબર. નહીં છે એમ એવું છે ના છે તો નથી અત્યારે તો નથી. આ શું કરે છે? બેદરકારી કે આળસમાં અવસર ચાલ્યો જાય ના, એ મને સમજ ના પડી. આપણે મહાત્મા તો બેદરકારી ને આળસ ના જોઈ ને, રાઈટ? હું મારી વાત કરું તો મને તો છે બેદરકારી અને આળસ. તમારી જ વાત કરવાની, મારી વાત તમને કે ના કરવો પડે. હું શું કરું છું? નહીં મને તો છે બેદરકારી પણ છે અને આળસ પણ છે, બંને છે. એમાં બેદરકારી છે માં છે. એટલે અમુક વખત મને એવું કહે કે આજે સત્સાધન નથી કરવા, ચરણ વિધિ નથી કરવી, એટલે એટલે આમ આળસ આવે કે રોજ રોજ શું કરવાનું. પણ પછી એ ચોર ને ગેટ આઉટ કરીને કરી તો લઉં છું, પણ તો બી આળસ તો આવી જાય છે. તો આળસ કહેવાય, બેદરકારી એ બેદરકારી કહેવાય. જી જેમ છે તેમ સમજાવ્યું નથી એટલે આ ચોર ને એવું આવે છે ને, એટલે બેદરકારી તો કહેવાય ને કદાચ. શબ્દો ને બધા બહુ સરસ છે, પણ તે જે વાત કરી કે આ ક્યારે મૃત્યુ થાય એ નક્કી નથી, એટલે મારે મારું કામ કાઢી લેવું જોઈએ. પણ મૃત્યુ એટલે મૃત્યુ કોણ થાય છે? અહંકારનું મૃત્યુ એટલે વિધિનું મૃત્યુ થાય છે. હે? વિધિનું મૃત્યુ થાય છે. આ જે શરીર છે એનું વિધિનું મૃત્યુ થાય છે કે અહંકારનું મૃત્યુ થાય છે? અહંકારનું મૃત્યુ થાય છે. અને જન્મ કોનો થાય છે? અહંકારનો જન્મ થાય છે. એટલે કે આપણે જન્મ થાય છે અહંકાર નો અને મૃત્યુ થાય છે અહંકાર નો, એટલે સાબુત શું રહે છે? તો કે અહંકાર. હા ચલાયો. તો કે કોઈ પણ આપણી સામે સંજોગ આવે છે, કોઈ પણ વ્યવહાર આવે છે, એ સંજોગ કે કોઈ પણ વ્યવહારમાં આપણે અહંકાર સહિત વ્યવહાર કરીએ છીએ કે અહંકાર રહિત વ્યવહાર કરીએ છીએ? અહંકાર સહિત વ્યવહાર કરીએ છીએ. કે જેટલું અહંકાર સહિત વ્યવહાર કર્યો એટલું મૃત્યુ છે. કારણ કે કાં તો અહંકાર પોષાય એના માટે વ્યવહાર કરીએ છીએ, ચલાયો, અને અહંકાર મારો ના દુભાય એટલા માટે વ્યવહાર કરીએ છીએ, ચલાયો. પણ કેમ કરીને મારો અહંકાર સાબુત રહે એવી રીતે આપણો વ્યવહાર છે? એટલે જ્યાં સુધી અહંકાર સાબુત રહે એના માટેનો કોઈ પણ આપણો જે વ્યવહાર છે એ અહંકાર માટે વ્યવહાર કરીએ છીએ. અહંકાર તો છે, આખું આપણે જ્ઞાન મળ્યું તો ડિસ્ચાર્જ ભાગનો અહંકાર છે, પણ અહંકાર જે છે એ એ ડિસ્ચાર્જ છે, પણ એનો પોક્સ લેવાઈ જાય છે. ખ્યાલ આવ્યો? અહંકાર અહંકાર ડિસ્ચાર્જ ભાગમાં છે, પણ એનો પોક્સ લેવાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ આપણને આપણી ભૂલ બતાવે તો આપણે જવાબ આપીએ કે ના આપીએ? હા જવાબ આપીએ. તો કે કોનો પક્ષ લીધો? અહંકારનો પક્ષ લીધો. ખ્યાલ આવ્યો? કે પેલા અહંકાર મારવાનો પ્રયત્ન કર્યો, તે જીવાડવાનો પ્રયત્ન કર્યો. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. તો કે આપણે કોઈ પણ વ્યવહાર થાય છે તો એમાં એ વ્યવહારને માં અહંકાર મારો દુભાય નહીં, અથવા અહંકાર કેવી રીતે પોષાય એવી રીતે વ્યવહાર કરીએ છીએ. એટલે કોઈ પણ વ્યવહાર આવે ને એની અંદર આ વસ્તુ સમજવાની છે કે મારું જીવન, હવે મને આ દાદા ભગવાન મળ્યા, આ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું, તો મારા માટે મારે મારો આધાર કયો જીવવા માટેનો? શું આધાર? પાંચ આજ્ઞા પૂર્વક જીવન જાય એ. કે મારું પોતાનું સ્વરૂપ, મારો આત્મા છે, હું શુદ્ધાત્મા છું, એને આધારે જીવવાનું છે. અત્યાર સુધી જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી અહંકારને આધારે જીવ્યા આપણે, બરાબર?
ચલાવ. અત્યારે પણ આપણે એનો બેઝ લઈએ છીએ ક્યાંક ને ક્યાંક અહંકારનો. સાચી વાત. ચલાવ તો એને જોવાનું છે કે જ્યાં સુધી એ આ બધા પદોની અંદર મૃત્યુ કોનું થાય છે એ સમજવાનું છે અને જન્મ કોનો થાય છે એ સમજવાનું છે. તો કે ક્યાંક ને ક્યાંક અહંકારનો જન્મ થાય છે, કારણ કે મૃત્યુ થયું છે એ અહંકારનું થયું છે, તો જન્મ પણ અહંકારનો થાય છે. બરાબર. હવે આપણે આ જ્ઞાન લીધો એને કયો દિવસ કહેવાય? અજન્મા જન્મ દિવસ. ખ્યાલ આવ્યો? કે આપણને જ્ઞાન મળ્યું એ અજન્મા જન્મ દિવસ કહેવાય. તો કે હવે આપણો ખરેખર જન્મ થયો, આપણને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે મારો આજે જન્મ જન્મ દિવસ છે, એટલે આશીર્વાદ આપજો રજની દાદા, આશીર્વાદ આપજો આપ કે હું આ અહંકાર ને આધારે ના જીવું અને મારા શુદ્ધાત્મા ને આધારે જીવું, એવો બધા એવા આશીર્વાદ બધા મને આપજો. બરાબર છે વિધિ? આશીર્વાદ તો અમે દાદા ભગવાન પ્રાર્થના કરીશું. હા ચોક્કસ. પણ સમજાયું વિધિ? હા બહુ સરસ. એક નવી વસ્તુ જાણવા મળી કે અહંકાર નું જ મૃત્યુ થાય છે અને અહંકાર નો જ જન્મ થાય છે. તો આ વિધિ એટલે એ એક અહંકાર જ છે. આપણે નોર્મલ એવું કહીએ કે આ શરીર આત્મા નીકળી જાય એટલે શરીર નું મૃત્યુ થાય છે. અહંકાર એટલે અહંકાર જ્યાં સુધી સાબિત છે, અહંકાર ની હાજરી છે, એને આધારે જન્મ ને મૃત્યુ છે. એટલે જન્મ અહંકાર નું થાય છે અને મૃત્યુ અહંકાર નું થાય છે. બરાબર. એટલે જ્ઞાની પુરુષે આપણને જે સમજણ આપી એને આધારે અહંકાર નું મૃત્યુ થવાનું ના રહ્યું, અહંકાર વિલય થયો. વિલય થયો. બરાબર. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી અહંકાર નું મૃત્યુ થાય છે અને અહંકાર નો જન્મ થાય છે. બરાબર. કારણ કે અજ્ઞાન સાથે મૃત્યુ પામે છે ત્યારે કે હવે હું મરી ગયો. ખ્યાલ આવ્યો? એટલે અહંકાર સાથે મૃત્યુ પામે છે. બરાબર. અને જન્મ થાય છે તો કે મારો જન્મ થયો. રાઈટ. એટલે જન્મે છે તો અહંકાર થી અહંકાર નો જન્મ થાય છે અને મૃત્યુ થાય છે તો અહંકાર નું મૃત્યુ થાય છે. બરાબર. તો આ કોઈના મૃત્યુ પછી પણ આપણને જે ઇમોશનલ થઈ જઈએ છે તો આ સમજણ નથી, એના કારણે ઇમોશનલ થવાય છે ને? ના, ઇમોશનલ થવાય છે એ આ સમજણ તો ખરી, પણ આખું ઘણી બધી વસ્તુઓ છે આ ઇમોશનલ થવા પાછળ. તો કેવું છે કે આપણું એની સાથે એટેચમેન્ટ પણ છે. ચાલો હવે એટેચમેન્ટ છે એની આપણને અસર થાય, પણ અસરને આપણને આ જ્ઞાન મળ્યું, દાદા ભગવાન થકી જ્ઞાન મળ્યું એટલે આપણને આ સ્વયં જ્ઞાન નથી થયું, દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું એટલે કૃપાથી છે. એટલે કૃપાથી છે એટલે શું થાય કે આપણને અસર થાય. બરાબર. પણ અસરના આ જ્ઞાન મળવાથી જોનાર ને જાણનાર થયા. પોતે પોતાનાથી છૂટો પડ્યો. બરાબર. આ હિરણ છે જેમ પડોશીને ત્યાં કઈ પણ થાય તો મને ખબર પડે, એવી રીતે હિરણને કઈ પણ થાય તો મને ખબર પડે, એટલે હું હિરણનો જોનાર જાણનાર થયો. એટલે હિરણ નું જે અજ્ઞાન છે એનું જોનાર ને જાણનાર થયો. કે ક્યાં ક્યાં મારું હજી પણ અજ્ઞાન પ્રવર્તે છે. બરાબર. એટલે જ્યાં જ્યાં પણ અજ્ઞાન મારું પ્રવર્તે છે ત્યાં મારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બાકી છે. હેલો. એટલે હજી ઇમોશનલ થાય છે એ તો આપણે એ આપણને અસર થાય છે, પણ અસર ને ના આપણે જોનાર જાણનાર છે. અસર આપણને જણાય તો એ આપણી આપણી જાગૃતિ કહેવાય. બરાબર. આપણું જ્ઞાન નું પરિણામ કહેવાય. બોલો, કોઈ ક્વેશ્ચન નથી તો દીદી બેન?
પડકારો તો થોડો આગળ જ ચર્ચા. ઓકે ચાલો આવી ગયો, નો પ્રોબ્લેમ. ઓકે નો પ્રોબ્લેમ. નો નો ધેટ્સ ફાઇન. કિતાબેન આવી ગયો.